બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ દ્વારા આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને રૂપિયા 49,000ના મુદ્દામાલ સાથે પકડી પડાયા. શ્રી ડી બી વાઘેલા સાહેબ, આઈજીપી શ્રી બોર્ડર રેન્જ પૂછ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, એસપી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી આઈપીએલ ક્રિકેટ મેચ ચાલુ હોય ક્રિકેટ સટ્ટાના કેસ કરવા સૂચના આપતા શ્રી ડી બી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ ક્રિકેટ સટ્ટાના કેસ શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે દીપક ઠક્કર તથા મયુર ઠક્કર નામના બે ઇસમો ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ચુસ્કી ટી સ્ટોલની સામે પોતાના મોબાઇલ પર bluelinux.com સોફ્ટવેર મારફતે હોન્ડા સાઇન પર બેસી કિંગ્સ ઇલેવન પંજાબ તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે. રોકડ રૂપિયા 16,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 8,000, મોટરસાયકલ 1 કિંમત રૂપિયા 25,000, આમ કુલ મુદ્દામાલ 49,000 અને આરોપી દીપક પ્રભુરામ ઠક્કર ઉંમર વર્ષ 32 અને મયુર જગદીશ ઠક્કર ઉંમર વર્ષ 21, જીતુભાઈ ઠક્કર આમ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, પકડાયેલા આરોપી તથા મુદ્દામાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં એમએસ રાણા, પીએસઆઈ એલસીબી શ્રી એપી જાડેજા, પીએસઆઈ એલસીબી તથા સ્ટાફના એએસઆઈ લખમણભાઈ આહિર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ આહિર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ જોડાયેલા હતા. આ સટ્ટાની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને તમામે તમામ કોલ ડિટેલ કાઢવામાં આવે તો અનિલ દીપુ અને વિજયના નામનો પણ સમાવેશ થઈ શકે છે.